તાજેતરમાં જ ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં એમસીઆઈની ટીમ તપાસ માટે આવી હતી. તે દરમિયાન ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ભાડુતી દર્દીઓ દાખલ કરવામાં આવ્યા હતા, તેમજ ચેકિંગ વખતે બહારથી ડોક્ટરો પણ બોલાવી લેવાયા હતા. આ તમામ બેદરકારી મુદ્દે રાયધણ પરના જાગૃત નાગરિક માધાભાઈ તેજાભાઈ આહિરે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી. તેમણે રજૂ કરેલી ફરિયાદમાં એમસીઆઈની ટીમ જીકે જનરલ હોસ્પિટલમાં તપાસ માટે આવી ત્યારે એકાએક બંધ વોર્ડ ખોલી દેવામાં આવ્યા હતા અને બહારથી ભાડુતી દર્દીઓ લાવીને દાખલ કરાયા હોવાના આક્ષેપો કર્યા છે. આ સંદર્ભે જિલ્લા કલેક્ટર દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. હોસ્પિટલમાં અદાણી ફાઉન્ડેશનના મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવેલા નાટક અંગે યોગ્ય તપાસ થાય અને જવાબદારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ માધવભાઈ આહિર દ્વારા કરવામાં આવી છે. કે જ્યારે 30 તારીખને એમસીઆઈ જ્યારે ચેકિંગ કરી ત્યારે હું પણ હાજર હતો. મુંદ્રા અને કચ્છના આજુબાજુ બની માધાપર ભુજથી બોગસ જે દર્દીઓ લેવામાં આવ્યા હતા અને જે ખાસ કરીને તો પ્રાઇવેટ ડૉક્ટરો પણ એનામાં આવ્યા, ખરેખર ગંભીર બાબત છે અને કચ્છની પ્રજાથી કોઈ મતલબ નથી. એ લોકોને પ્રજાને મારવામાં જ રસ છે, એના કારણે જ ખાસ દેવાનો. એટલે ખરેખર ભાજપને તો હું ખાસ એ કહેવા માગુ, 100 કરોડ રૂપિયાની જો વાજપાઈએ હોસ્પિટલ બનાવી તો એનામાં ખરેખર મારવા માટે બનાવી. તો ભાજપના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને કહેવા માગુ કે કચ્છની આવી જીકે જનરલ હોસ્પિટલ જો ખરેખર સુશાસન જો ચાહતી હોય તો ખરેખર તો જીકે જનરલ હોસ્પિટલને સુધારવાની જરૂર છે. ડૉક્ટરોની નિમણૂક કરવી જોઈએ કાયમે, અને તો જ કચ્છનો વિકાસ થાય, નહીં વિકાસ નહીં થાય. કચ્છ બનાસકાંઠા અને પાટણના બોર્ડર રેન્જના આઈજીપી એ કે જાડેજા દ્વારા પૂર્વ કચ્છ પોલીસ વિભાગનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. પૂર્વ કચ્છ પોલીસે વાર્ષિક ઇન્સ્પેક્શનમાં પરેડ યોજીને આઈજીપી એ કે જાડેજાને બા અદબ સલામી આપી હતી. આ ઉપરાંત મોકડ્રીલ, સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ પોલીસ સ્ટાફનો લોકદરબાર યોજાયો હતો. ગાંધીધામના સ્પોર્ટ્સ સંકુલ ગ્રાઉન્ડ પર વહેલી સવારથી 150થી વધુ પોલીસ કર્મીઓ બોર્ડર રેન્જના આઈજીપી દ્વારા કરવામાં આવેલા ઇન્સ્પેક્શનના ભાગરૂપે તૈનાત થઈ ગયા હતા, જેમાં પ્રથમ શિસ્તબદ્ધ રીતે પોલીસ બેન્ડ પાર્ટીના તાલે પરેડ યોજાઈ હતી. ત્યારબાદ આદિપુરની બેંકમાંથી રોકડ રૂપિયા તેમજ લેપટોપની લૂંટ કરીને નાસ્તા લૂંટારૂઓને ઝડપી પાડવા મોકડ્રીલ યોજાઈ હતી, તો સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા. પરેડ નિરીક્ષણ દરમિયાન અધિકારી કર્મચારીઓની દેખાતી કચાસ બદલ સૂચનો અપાયા હતા. પરેડ બાદ પોલીસ અધિકારીઓ કર્મચારીઓને લાગતા પ્રશ્નો અંગે લોકદરબાર પણ યોજાયો હતો, જેમાં વિવિધ પ્રશ્નો સામે આવ્યા હતા, જેનું નિરાકરણ લાવવા બાંહેધરી આપવામાં આવી હતી. બોર્ડર રેન્જના આઈજીપી એ કે જાડેજાની વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ પ્રસંગે પૂર્વ કચ્છ એસપી જીવી બારોટ, અંજાર વિભાગના ડીવાયએસપી આરજી બારોટ, ભચાઉના ડીવાયએસપી શ્રી સિંધી, એસઓજી, એલસીબી, એલઆઈબી શાખાના અધિકારીઓ તેમજ પૂર્વ કચ્છ જિલ્લાના તમામ પોલીસ મથકોના પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ અન્ય અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીના ફાઇનાન્શિયલ, એલઆઈબી, રીડર શાખા એટલે કે ક્રાઇમ અને લો એન્ડ ઓર્ડર, ટ્રાફિક, અલગ અલગ વિષયોના વિભાગનું ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. એમાં જે કોઈ ખામીઓ હોય તો ખામીઓ શોધી અને એની પૂર્તતા કરવી, એની અંદર વધારે પ્રજાભિમુખ વહીવટ થાય અને પોલીસ દળ વહીવટની અંદર અને સરકારશ્રીની યોજના પ્રમાણે ગતિશીલ વધુમાં વધુ બને અને પ્રજાલક્ષી બને એના માટે એક આ એક્સરસાઇઝ થતી હોય છે. કચ્છ પોલીસના સંકટમોચન અધિકારી એવા પૂર્વ કચ્છના ડીવાયએસપી દિલીપ અગ્રાવત સેવાનિવૃત્ત થતાં તેમને ભાવભેર વિદાયમાન આપવામાં આવ્યું હતું. દેશના પશ્ચિમી છેડે આવેલ કચ્છ જિલ્લો સુરક્ષા અને સલામતી માટે અતિ સંવેદનશીલ માનવામાં આવે છે, ત્યારે આ જિલ્લામાં જાબાઝ, નીડર અને હિંમતવાન અધિકારી તરીકે પોલીસમાં ફરજ બજાવનાર દિલીપ અગ્રાવત સેવાનિવૃત્ત થયા છે, ત્યારે આ જાબાઝ અધિકારીની ખોટ પોલીસ તંત્રને ચોક્કસ વર્તાશે. સરહદી કચ્છ જિલ્લાના રણભૂમિયા તરીકે જાણીતા પૂર્વ કચ્છના ડીવાયએસપી અગ્રાવતની નિવૃત્તિ પ્રસંગે ભાવભેર વિદાયમાન આપી આગામી જીવન સુખમય નીવડે તેવી શુભેચ્છા આપવામાં આવી હતી. આ પ્રસંગે કચ્છ બોર્ડર રેન્જના આઈજીપી એ કે જાડેજા, કલેક્ટર મહેન્દ્ર પટેલ, ડીડીઓ સીજે પટેલ, પૂર્વ કચ્છ એસપી ડીએન પટેલ, પશ્ચિમ કચ્છ એસપી જીવી બારોટ, ડીવાયએસપી આરજે બારોટ, ચેમ્બરના પ્રમુખ દિનેશ ગુપ્તા, બાબુભાઈ હુંબલ, ટીનુ ગાંધી, નવનીત ગજ્જર, ગનીભાઈ માંજોઠી, વાઘજીભાઈ આહિર સહિતના અધિકારી પદાધિકારીઓએ આ જાબાઝ અધિકારીની પોલીસ તંત્ર પ્રત્યેની નિષ્ઠા અને કાર્યદક્ષતાને બિરદાવી હતી. મોટી સંખ્યામાં ઉમટેલા સ્નેહીઓ અને મિત્ર વર્તુળ તેમજ પોલીસ અધિકારી અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં નિવૃત્ત થતા અધિકારી દિલીપ અગ્રાવતને વિદાયમાન આપવામાં આવ્યું હતું. જિલ્લામાં છેલ્લા 15 વર્ષથી મેં ફરજ બજાવી છે. પીએસઆઈથી લઈને ડીવાયએસપી સુધી મને જિલ્લામાં જ પ્રમોશન મળ્યા છે. આ સમયગાળા દરમિયાન કચ્છની પ્રજાએ મને ખૂબ સહકાર આપ્યો છે. એના રાજકારણીઓનો સહકાર મળ્યો છે, અધિકારીઓનો સહકાર મળ્યો છે, પોલીસ સ્ટાફનો સહકાર મળ્યો છે અને ખાસ કરીને પત્રકારોએ પણ અમારા તમામ કામગીરીમાં પોઝિટિવ લઈ અને ખૂબ સહકાર આપેલો છે. આજ સુધી જે કચ્છમાં જે શાંતિ જળવાયેલી છે એ ભવિષ્યમાં પણ શાંતિ જળવાઈ રહે
અને ભવિષ્યમાં કચ્છ જિલ્લાને જ્યારે જ્યારે કંઈ મારા લાયક જરૂર પડશે ત્યારે હું ચોક્કસ આ સહકાર આપીશ. ભુજની લાયન્સ હોસ્પિટલમાં યોજાયેલા સમારોહમાં ભુજ તાલુકા ફેર પ્રાઇઝ શોપ એસોસિએશન દ્વારા 1.5 લાખ તથા ભાનુભાઈ મંજીભાઈ ઠક્કર દ્વારા 51,000 દાનનો ચેક ડાયાલિસિસના દર્દીઓ માટે અર્પણ કરાયો હતો. એફપીએસસીના પ્રમુખ મનુભા જાડેજા, કચ્છ જિલ્લાના પૂર્વ પ્રમુખ ભાનુભાઈ ઠક્કર, વર્તમાન એફપીએસસીના પ્રમુખ પ્રકાશભાઈ જોશી, ભુજ જથ્થાબંધ બજારના પ્રમુખ મેહુલ ઠક્કર, કેડીસીસીના ચેરમેન દેવરાજભાઈ ગઢવી, પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી તેમજ આ દાન માટે પ્રેરણા આપનાર ધીરેન તથા હિરેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વિવિધ દાતાઓએ દાનની સરવાણી વહાવીને ડાયાલિસિસના દર્દીઓ માટે મદદનો હાથ લંબાવ્યો હતો. આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ ગવર્નર મીનાબેન મહેતા, અભય શાહ, પ્રમુખ આશિષ તન્ના, મંત્રી સચિન ઠક્કર, ચંદ્રકાંત સોની, ભરત મહેતા, દમયંતીબેન પિનારા તથા સદસ્યોએ ક્લબના કાર્યો બિરદાવ્યા હતા અને દાતાઓનો ઋણ સ્વીકાર કરી આભારની લાગણી વ્યક્ત કરી હતી. અમારા જે દુકાનદાર ભાઈઓ છે તે સમાજના દરેક વર્ગના જે જરૂરિયાતમંદ ભાઈઓ છે, આરોગ્ય ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે અને એમાં ખાસ કરીને કન્યા કેળવણી ક્ષેત્રે અમે એક પહેલ કરી છે. ડાયાલિસિસના જે દર્દીઓ છે, જે ખરેખર જરૂરિયાતમંદ દર્દીઓ છે, એને પણ ઉપયોગી થવા માટે અમે એસોસિએશનના મારફતે લાયન્સ હોસ્પિટલને આજે સહયોગ આપીએ છીએ. આવનારા સમયની અંદર જ્યારે જ્યારે પણ અમારી પાસે સંસ્થાના માધ્યમથી જે કાંઈ ફંડ ઊભું થશે, એ ફંડના માધ્યમથી જરૂરિયાતમંદ જે દર્દીઓ છે એને પણ ઉપયોગી થવા માટેના અમારા પ્રયત્નો હશે. રાષ્ટ્રની દુકાનદારો છે લગભગ 125 જણા, તેઓ આજે લાયન્સ ક્લબ ભુજ દ્વારા ચાલતી એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલના કિડની ડાયાલિસિસ યુનિટની મુલાકાતે આવ્યા છે અને તેઓ ડાયાલિસિસના દર્દીઓને મદદરૂપ થવા માગે છે. તેના ભાગરૂપે તેઓ અંદાજે રૂપિયા 2 લાખ જેટલી રકમ ડાયાલિસિસ માટે આપવા ઈચ્છે છે. સાથે સાથે એમના જે એસોસિએશનની દુકાનો ચાલે છે ત્યાં કને એક ડોનેશન બોક્સ પણ મૂકવાની યોજના અમે આજથી અમલમાં મૂકી રહ્યા છીએ, જેમાં રાત દરે રાશન લેતા વ્યક્તિઓ નાનું નાનું કોન્ટ્રીબ્યુશન પણ આપીને કિડનીના ડાયાલિસિસના દર્દીઓને મદદરૂપ થઈ શકે. ભુજના સ્વામિનારાયણ મંદિરમાં જ્યારથી નરનારાયણ દેવની પ્રતિષ્ઠા થઈ ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયની પરંપરા અનુસાર દર વર્ષે બેસતા વર્ષ નિમિત્તે અન્નકૂટ ઉત્સવ યોજવામાં આવે છે. આ વર્ષે પણ અન્નકૂટની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. મંદિરના પ્રવક્તા સ્વામી સૂર્યપ્રકાશ દાસજીના જણાવ્યા પ્રમાણે નૂતન સ્વામિનારાયણ મંદિર ખાતે 20 દિવસ સુધી અન્નકૂટની તૈયારીઓ ચાલે છે, જેમાં આ વર્ષે પણ ધામધૂમપૂર્વક સેંકડો વાનગીઓનું અન્નકૂટ ભગવાનને ધરાવવામાં આવશે. ભુજ મંદિરના કોઠારી સ્વામી, માધવદાસજી સ્વામી, ધર્મસ્વરૂપદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ 70 જેટલા સંતો મહંતો, સાંખ્યોકી બહેનો તેમજ સેંકડો હરિભક્તો અન્નકૂટની તૈયારીમાં લાગી ગયા છે. લગભગ દરેક વાનગીઓ 800 થી 1000 કિલો બનાવવામાં આવે છે અને કચ્છ ઉપરાંત દેશ વિદેશમાં વસતા હરિભક્તોને આ અન્નકૂટના પ્રસાદનો લાભ મળે તેવી રીતે આયોજન કરવામાં આવ્યું છે. જેટલી પ્રકારના પકવાનો, જેટલી પ્રકારના ફળસાણો, જેટલી પ્રકારના શાકો, જેટલી પ્રકારના અથાણાઓ બની શકે એ બધે પ્રકારના પકવાનો, અથાણાઓ, ફળસાણો બનાવવામાં આવે અને એ ભગવાનની આગળ એ વસ્તુઓ બનાવી અને ભગવાનની આગળ ધરવામાં આવે અને એના માટેની તૈયારી અત્યારથી ચાલુ કરી દીધી છે. આવા અનેક પ્રકારના પકવાનો બનાવી અને એના માટે બનાવવા માટે અહીંયા આપણા મંદિરમાં અત્યારે લગભગ 70 જેટલા સંતો એ સેવામાં નિયુક્ત છે. સમાચારમાં સમય થયો છે વધુ એક વિરામનો. આપ જોતા રહો કચ્છ ઉદય ટીવી ન્યૂઝ.